नमस्कार, आपनું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 3 માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં જોશું। પાઠ છે 13 આપની લાગણીઓના ભાગીદારી। તો રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો કે રવિભાઈ છે જોઈ શકતા નથી, પરંતુ તેઓની શ્રવણ શક્તિ તીવ્ર છે, તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શને ઘણી બધી વસ્તુઓ છે એ જાણી લેતા હશે। તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે? તો કે હા, જ્યારે મારો પગ મચકોડાઈ ગયો હતો ત્યારે ચાલવા માટે થોડો સમય લાકડીનો ટેકાની જરૂર પડી હતી। તમે ક્યારે વિચાર્યું છે કે લાકડીની જરૂર ક્યારે પડી શકે? હા, હું ક્યારેક ઘરડા કે વિકલાંગ વ્યક્તિને લાકડીના ટેકે ચાલતો જોઉં છું ત્યારે વિચારું છું કે મારા પગનું હાડકું ભાંગી જાય ત્યારે લાકડીની જરૂર પડી શકે। જ્યારે મારે કોઈ પહાડ પર ચડવાનું હોય ત્યારે લાકડીની જરૂર પડી શકે। જ્યારે હું ઘરડો થઈશ ત્યારે લાકડીની જરૂર પડી શકે। તો જે લોકો જોઈ શકતા નથી તે આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો કે રસ્તો ઓળંગવામાં મદદ કરીને, બસમાં તેઓને બેસવાની સીટ આપીને, તેઓને સમાચારપત્ર વાંચી સાંભળીને, સીડી કે બસમાં ચડવામાં મદદ કરીને, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને મદદ કરી શકીએ। તો યાદ કરો અને કહો, શું તમારા કુટુંબના સભ્યો એવું છે કે જે સાંભળી બોલી કે જોઈ શકતા નથી? હોય આવી વ્યક્તિને તમે જાણો છો? તેઓના તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરે છે? તો કે તમે વાર્તામાં વાંચ્યું છે કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ છે જાતે કરે છે। તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે। તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો। તો જો અહીંયા આંખો આંખે છે એ પાટા બાંધવાની રમત છે। જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો, એક પછી એક બીજા બાળકોને તેની સામે શાંતિથી આવશે। આંખે પાટા બાંધેલ બાળકે બીજા બાળકોને સ્પર્શ કરીને એ કોણ છે તે કહેવાનું છે। કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવાનું। આપણે છે એ આપણે બાળપણમાં છે એ આ રમત છે એ રમતા આંધળો પાટો કહેતા, તો એ આંખે પાટા બાંધીને છે એ રમવાની રમત એ બાળકો છે એ રમે છે। આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધી દો, દરેક બાળકને સ્પર્શ કરીને બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરવાનું છે। ચર્ચા કરો અને કહો, કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે? કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને પણ ઓળખી શકે છે? અને સામેની વ્યક્તિ ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે? તો વિચારો અને કહો, તમારા મોંમાં કેટલા દાંત છે? તો વિચારવાનું છે, આપણા મોંમાં 32 દાંત આવેલા હોય છે। વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો? કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે અનુમાન કરી શકો છો? તમારી આંખો બંધ કરો અને સાંભળો, તમને કયો અવાજ સંભળાય છે? તો જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત છે, તેને બ્રેઇલ લિપિ કહે છે। જે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે તેને બ્રેઇલ લિપિ ઉપસેલા બિંદુઓ પર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે।